નમસ્કાર મારું નામ છે પાર્થ તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ચેનલ આજે વાત કરવી છે વાયબ્રન્ટ સંવાદની આજે આપણી સાથે જોડાયા છે ગુજરાત સરકારના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા જગદીશભાઈ આપનું સ્વાગત છે મનમાં જગદીશભાઈ પહેલો સવાલ વાઇબ્રન્ટની કેવી તૈયારીઓ ચાલી રહી છે વાયબ્રન્ટની કેવી તૈયારી ચાલે છે એ પહેલાં એવું ચોક્કસ કહીશ કે આપના માધ્યમથી કે દેશના યશસ્વી વડાપ્રધાનનો જે વિઝન છે એ વિઝનની આ લગભગ દસમી વાયબ્રન્ટ સમિટ થવા જઈ રહી છે અને દેશના વિઝનરી લીડર કેવા હોય એનું આ વાઇબ્રન્ટ એક ઉત્તમ ઉદાહરણ છે અને વાઇબ્રન્ટના કારણે જ્યારે વાઇબ્રન્ટ બે હજાર ત્રણમાં જ્યારે શરૂ કરવામાં આવી ત્યારથી લઈને આજ દિન સુધીની સફર ખૂબ સરસ રહી છે એ વખતનું વીસ વર્ષ બાવીસ વર્ષ પહેલાંનું ગુજરાત અને આજનું ગુજરાત ખૂબ મોટો તફાવત છે આખી જર્ની એમ કે ગુજરાતને જેણે વર્ષો પહેલાં જોયું છે ભૂકંપગ્રસ્ત ગુજરાત હતું આર્થિક સંકળામાંથી પસાર થતું ગુજરાત હતું ગુજરાતને બદનામ કરવાના કાવતરા હતા ક્યાંક ને ક્યાંક વરસાદની અછત હતી એમાંથી પસાર થતું ગુજરાત હતું સરદાર સરોવર ડેમ બનેલો તો દરવાજા લગાવવાની મંજૂરી નહીં એની હાઈટ વધારવાની મંજૂરી નહીં ઇરિગેશનની કેનાલોનું કામ અધૂરું આવી ઘણી બધી બાબતો હતી અને જેમાંથી વાઈબ્રન્ટનું એક મોડલ જે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ત્યારે આ મોડલને જ્યારે પ્રજા સમક્ષ મૂક્યું ત્યારે ચોક્કસ વિપક્ષના પક્ષોએ ક્યાંક ટીકા પણ કરી હશે પણ આજે સાચા અર્થમાં લોકોને સમજાય છે કે વાઇબ્રન્ટ શું છે અને શું હતું અને સક્સેસ સ્ટોરી એવી છે કે આ વાઇબ્રન્ટના મોડલને દેશના બીજા રાજ્યોએ અલગ અલગ નામ આપીને સ્વીકાર્યું છે આપ ધારાસભ્ય બન્યા અને અત્યાર સુધી વાઇબ્રન્ટને તમે કેવી રીતે જોયો તમારો અનુભવ સ્વાભાવિક છે કે મને પણ કુતુહલ હતું બે હજાર ત્રણમાં જ્યારે વાયબ્રન્ટ થયું કે વાઇબ્રન્ટમાં શું થશે વાયબ્રેન્ટમાં શું કરશે વાયબ્રેન્ટમાં કોણ આવશે કઈ રીતના ઉદ્યોગપતિ આવશે આનંદની વાત એ થઈ કે જ્યારે લોકોને ખબર પડ્યો કે કોઈક કન્ટ્રી સાથે બીજી કન્ટ્રી પાર્ટનર થાય એ સ્વાભાવિક હતું પણ કોઈ વિદેશની કન્ટ્રીઓ અલગ અલગ યુરોપિયન કન્ટ્રીઓ યુએસ યુકે જર્મની જેપેન આ બધી કંપનીઓ કોઈ સ્ટેટ સાથે પાર્ટનરશીપ કરે એવું આખા દેશમાં પહેલો બનાવ હતો ને ગુજરાત રાજ્ય હતું જેને વિદેશના લોકો સાથે પાર્ટનરશીપ કરી અને ઉદ્યોગોને બળ પૂરું પાડ્યું એક તો સ્વાભાવિક છે કે વિઝન ક્લિયર ના હોય પણ નરેન્દ્રભાઈ સાહેબનું વિઝન ખૂબ દીર્ઘદૃષ્ટિવાળું હતું અને આજે આપણે બધા જ તફાવત જોઈ શક્યા છીએ એ વખતનું ને આજના વાઇબ્રન્ટમાં ખૂબ વાસ્ટ ડિફરન્ટ છે અને આપ આપણે બધાએ જોયું નજીકથી કે જે રીતે વિદેશી હુંડિયામણ એફડીઆઈ ગુજરાતની અંદર આવ્યું નેશનલ મલ્ટીનેશનલ કંપનીઓ ગુજરાતમાં આવી ઇન્વેસ્ટમેન્ટો આવ્યા ધંધા રોજગાર વધ્યા આખો તફાવત આપણે વીસ બાવીસ વર્ષની જર્નીમાં આપણે જોયો છે જગદીશભાઈ ગુજરાતના ગ્રોથમાં કેટલો વધારો થયો બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ પૂછ્યો છે દેશના જીડીપીમાં ગુજરાતનો હિસ્સો મોર દેન એટ પોઈન્ટ પરસેન્ટેજ કરતાં પણ વધારે છે હું કદાચ ભૂલતો ના આવતો આઠ પોઈન્ટ ત્રણ ટકા જેટલા આપણો જીડીપીનો આપણો પોતાનો સ્ટેક છે અત્યારે ગુજરાત એ ભારતના અન્ય રાજ્યો કરતાં એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝમાં એ એકથી ત્રણની હળોમાં આઈ થિંક બીજા નંબરે કદાચ એમએસએમઈ ઇન્ડસ્ટ્રી પંદર લાખ કરતાં પણ વધારે એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝો રજિસ્ટર થઈ છે ગુજરાતમાં અને આ એમએસએમઇ ઇન્ડસ્ટ્રીઝો જે સર્વાઈવ થાય છે કોઈ પણ સ્ટેટનું કરોડરજ્જુ કહેવાય અને જે સર્વાઈવ થઈ રહી છે એ ડ્યુટ્યુ ઓફ ધ મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય પછી એ બચરાજીમાં મહુતિનો પ્લાન્ટ હોય ટાટાની કંપની હોય એલ હોય આ દરેક મોટી કંપનીને એન્સિલરી યુનિટોની જરૂર પડે અને આ એન્સિલરી યુનિટો એટલે જે આમાં એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ અને ગુજરાતમાં તો સેગમેન્ટવાઈઝ ઇન્ડસ્ટ્રીઝો છે અને પંદર લાખ એટલે ઇટ ઇઝ હ્યુઝ એમાઉન્ટ અને લાખો લોકોની રોજગારી આપતું આ એમએસએમઈ અને મોટા ઉદ્યોગોના કારણે ગુજરાતનો ખૂબ મોટો ગ્રોથ થયો છે જગદીશભાઈ અત્યાર સુધી કેટલા એમઓયુ થયા અને ગ્રાઉન્ડ ઉપર કેટલા સરળ થયા આ બાવીસ વર્ષના સમય દરમિયાન લગભગ ફિફ્ટી ફાઈવ યુએસ બિલિયન ડોલર કરતાં પણ વધારે ઇન્વેસ્ટમેન્ટ એ ગુજરાતમાં આવ્યા છે આ વખતના ત્રેવીસ ચોવીસના એમઓયુ ચોક્કસ સરકાર કેટલા એમઓ થયા છે શું છે એ ચોક્કસ સરકાર વાઇબ્રન્ટ વખતે આંકડા ડિક્લેર કરતી હોય છે કેટલા એમો થયા પણ હકીકત ગ્રાઉન્ડની એ છે કે ગુજરાતની અંદર એમઓ થયા છે સક્સેસફુલી થયા છે ઇન્વેસ્ટમેન્ટ સક્સેસફુલી થયા છે અને ઇન્ડસ્ટ્રી જો સો ટકા આવી છે તો જ આપણે જે ગુજરાતનો ગ્રોથ જોઈ રહ્યા છે અને ગુજરાતને જે ગ્રોથ એન્જિન કહી રહ્યા છીએ આપણે એટલે રોજગારી આપતું ગુજરાત લોકોને રહેવા માટેનું ગુજરાત અગત્યની વાત કરી તમે જે કોરોના દરમિયાન ઘણા બધા લોકો એવા હતા કે જે પોતાના વતન જવા માંગતા હતા તો ગુજરાત મોખરે હતું પચાસ લાખ કરતાં પણ વધારે પરપ્રાંતના લોકો જે ગુજરાતમાં વસવાટ કરી રહ્યા છે નોકરી વ્યવસાય જે ગુજરાતમાં આવી રહ્યા છે એમને પોતાના વતન જવાનું ત્યારે આપણે ખ્યાલ હોય આટલી મોટી સંખ્યામાં લોકો અધર સ્ટેટના લોકો ગુજરાતમાં રહી રહ્યા છે થોડાક જ લોકો ગયા હતા પણ આ જ બતાવે છે કે ગુજરાતનો ગ્રોથ થયો છે અને આ છે ગુજરાતનું ડબલ એન્જિનની સરકાર અને ગ્રોથ કરતી સરકાર જગદીશભાઈ કોરોના કાળ પછી અત્યાર સુધી નવ વાયબ્રન્ટ ગુજરાત યોજાયા અને કોરોના કાળ પછી આ દસમું યોજાવા જઈ રહ્યો છે શું કહેશો બહુ જ સારી વાત છે કે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના એસવી વડાપ્રધાનના વિઝનરી લીડરશીપની અંદર ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મહાત્મા મંદિર ખાતે જ્યારે વાયબ્રન્ટ થવાનું છે ત્યારે કદાચ આપ ડાયસ આપણે જોઈશું ને ત્યારે ખ્યાલ આવશે આપણને કે ડાયસ ઉપર એકવીસ કરતાં પણ વધારે કન્ટ્રીઓ પાર્ટનર થઈ હોય ગુજરાતમાં આવતી હોય દેશના વિદેશના ઉદ્યોગપતિ ગુજરાતમાં આવતા હોય જ્યારે આપણી સાથે ડાયસ શેર કરતા હોય આપણો આખી ઇવેન્ટ જે ત્રણ દિવસ ચાલવા આખી ઇવેન્ટના પાર્ટિસિપેટ થતા હોય અને નંબર ઓફ પ્રકારના સેમિનાર્સ થતા હોય કોઈ સ્ટેટ આ પ્રકારનું પ્લેટફોર્મ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગો માટે આપે છે આ એક અકલ્પનીય બાબત હતી અને જ્યારે વડાપ્રધાનશ્રી જ્યારે મુખ્યમંત્રી હતા અને એમણે જે આખું સેટઅપ જે ઊભું કર્યું હતું અને એ જ પરંપરાને એમના વિઝનરી માર્ગદર્શન હેઠળ આજે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પણ પટેલ આગળ વધારી રહ્યા છે આ ખૂબ આનંદની વાત છે એટલે આપ કદાચ તમે ને મેં બંને જણાએ આ વાયબ્રન્ટને જોઈ છે આ વખતની વાયબ્રન્ટ પણ એક અદ્ભુત વાયબ્રન્ટ હશે જગદીશભાઈ નાના પાયે શરૂ થયેલો વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આજે વિશ્વ મંચ બની ગયો છે આની પાછળ કેટલી મહેનત થઈ મહેનત તો બહુ બધી છે અને મહેનત દેખાય છે પણ ખરી મહેનત માત્ર એમએસઆઈ મિનિસ્ટર તરીકે હું એકલો કરું એમ નહીં પણ ગુજરાત ટીમ ગુજરાત માન્ય ભૂપેન્દ્રભાઈની સતત માર્ગદર્શન દેશના વડાપ્રધાન નરેન્દ્રબેન માર્ગદર્શન અમારા ઉદ્યોગમંત્રી બંનેના અને અમારી ટીમ ગુજરાત અમારા અધિકારીઓથી માણી બધા જ રાહત દિવસ સુધી સતત કાર્યક્રમનો થીમ કેવો હશે કાર્યક્રમની પાછળનો આ વખતનું જે ગેટવે ઓફ ધ ફ્યુચર આ સ્લોગનથી લઈ અને વાયબ્રન્ટનો આપણો બહાર તારીખે ઇવેન્ટ પતે ત્યાં સુધીની દરેક નાનામાં નાની બાબત કેટલા ગેસ્ટ આવશે કેટલા ગેસ્ટ ક્યાં રોકાશે એમના માટેની વ્હીકલની વ્યવસ્થા પાર્કિંગની વ્યવસ્થા અલગ અલગ થીમ અલગ અલગ થીમ પર જે ચર્ચાઓ થવાની છે એમાં સ્પીકર્સ કોણ હશે વિદેશથી કેટલા મહેમાનો આવશે એટલે એક આખું ખૂબ મોટું મેનેજમેન્ટ આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામ કરી રહ્યું જ્યારે કોઈપણ મોટી મેનેજમેન્ટ કંપની એક ઇવેન્ટ કંપની કામ કરતી હોય એ લેવલનું કામ ગુજરાત સરકારના અધિકારીઓને આ વખતે માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ વન ડિસ્ટ્રિક્સ વન પ્રોડક્ટ અંતર્ગત રાજ્યના અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં ત્યાં ત્રીસ ડિસ્ટ્રિક્ટની અંદર મેં ઇવેન્ટ કરી છે એટલે ત્યાં લોકલ બેઝ જે ઇન્ડસ્ટ્રીઝ છે ધારો કે ભાવનગર છે સુરત છે જામનગર છે જૂનાગઢ છે દરેક ડિસ્ટ્રિક્ટમાં ત્યાંના નેચર મુજબ ઇન્ડસ્ટ્રીઝને સર્વાઈવ કઈ રીતે થાય ત્યાં કઈ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ આવે ત્યાં લોકો કઈ રીતે જાગૃત થાય એના માટે ડિસ્ટ્રિક્સ લેવલે આ મિટિંગ કરવામાં આવી વાઇબ્રન્ટના રોડ શો કરવામાં આવ્યા ત્યાંના ઉદ્યોગપતિને મળવામાં આવ્યું ત્યાં લોકોના ડિસ્કશન થયા પેનલ ડિસ્કસન થયા આના કારણે લોકોને અવેરનેસ ક્રિએટ થઈ આવી જ રીતે દેશના અલગ અલગ મોટા શહેરોમાં પણ વાઇબ્રન્ટ રોડ શો કરવામાં આવે છે વિદેશમાં પણ થાય છે એટલે ખૂબ બધું માઇક્રો મેનેજમેન્ટ લેવલે હાર્ડવર્ક થતું હોય છે ત્યારે આખી ઇવેન્ટ લગભગ આ છ મહિનાની મહેનત હોય અને ત્યારે જ આ ત્રણ દિવસની ઇવેન્ટ સક્સેસફુલ થતી હોય છે એના માટે ટીમ ગુજરાત તરીકે એઝ આ મંત્રી તરીકે મારી આખી ટીમને જે અધિકારીશ્રી હોય બળવંતસિંહ હોય હર્ષભાઈ હોય અને તમામ બાકીના બધા જ મંત્રીઓ બધાનો ખૂબ સહયોગ અને સતત માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનું પણ સતત માર્ગદર્શન મળતું રહે છે અને દેશના યસસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું પણ સતત માર્ગદર્શન મળતું રહે છે અને ત્યારે જ આખી વાયબ્રન્ટ સક્સેસ થાય છે જગદીશભાઈ એમએસએમઇ સેક્ટર આગળ આવે એની માટે શું પ્લાન જેટલા પણ મોટા યુનિટો એ ગુજરાતની અંદર આવે એટલે એ ઇન્ડસ્ટ્રીઝને દરેક મોટી ઇન્ડસ્ટ્રીઝ પોતાના એન્સિલરી યુનિટો પોતાની રિક્વાયરમેન્ટ કઈ કઈ છે એમને એમની જરૂર પડતી હોય છે અને કોઈ પણ મોટી ધારો કે બેચરાજી પાસે મારૂતિ ઇન્ડસ્ટ્રીઝ છે તો એના બાકીના અધર જે સ્પેરપાર્ટ્સ છે આ સ્પેરપાર્ટ રાજકોટથી આવતા હોય અમદાવાદથી આવતા હોય અલગ અલગ વિસ્તારમાંથી ત્યાં આગળ આ એમએસએમ અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ અને ખૂબ મોટું પ્રમોશન મળી રહ્યું છે જેટલી મોટી ઇન્ડસ્ટ્રીઝ અહીંયા સ્થાપાય નાના એન્સિલર યુનિટોને ખૂબ બધું બળ મળી રહ્યું છે એટલે એટલા માટે જ કદાચ આ વાયબ્રન્ટનો કોન્સેપ્ટ દેશના શીર્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે લાયા હતા ત્યારથી લઈ ગુજરાતનો સતત ગ્રોથ થયો રહ્યો છે ગુજરાતનો ગ્રોથ સિરોલિટીમાં ઉપર જેમ રોકેટ ગતિ આગળ વધી રહ્યો છે ક્યારેય પણ એક પણ વર્ષ આટલી બધી સમસ્યાઓ વચ્ચે પણ કોવિડ આવ્યું કે ભાઈ ભૂકંપ આવ્યો સતત ગુજરાતનો ગ્રોથ થતો રહ્યો છે આ એ બતાવે છે કે ગુજરાતમાં કઈ પ્રકારનું પ્લાનિંગ છે જગદીશભાઈ એમએસએમઇને વિશ્વ મંચ મળશે કદાચ હું આપના માધ્યમથી જણાવવા માગીશ કે ગુજરાતની ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝો એવી છે કે જે બોલે સ્મોલ સ્કેલ હોય એમએસએમઇ હોય પણ એ પોતે એક્સપોર્ટ પણ કરે છે ઓડો વટવા કઠવાડા ઇવન ભાવનગરમાં એક ઇન્ડસ્ટ્રીઝમાં જવાનું થયું તો એ ઇન્ડિયાની પહેલી કંપની છે કે જે કન્ટેનર બનાવી રહી છે જંબુસર જવાનું થયું તો એક ઇન્ડસ્ટ્રી એવી છે કે એમટી વાયલ બનાવી રહી છે એ આખા દેશનું સાહીઠ ટકા પ્રોડક્શન એમટી વાયલનું જંબુસરમાં જ થઈ રહ્યું છે એવી જ રીતે એક મહેસાણાની કંપની છે એ જે બ્લડ સેમ્પલ્સ તેમ લેવાના હોય એની જે એમટી ટ્યુબ આવે એનું આખા દેશનું એંસીથી નેવું ટકા પ્રોડક્શન એ મહેસાણામાં જ થઈ રહ્યું છે એટલે હું એવું કહેતા મને આનંદ થશે કે ગુજરાતની અંદર પિનથી લઈને પ્લેન સુધીની તમામ વસ્તુઓ ગુજરાતમાં બની રહી છે અને એમએસએમ ઇન્ડસ્ટ્રીઝ પણ ખૂબ મોટું પ્રોત્સાહન મળી રહ્યું છે જગદીશભાઈ વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટને ભવ્ય સફળતા મળી આની પાછળ તમે પણ જોડાયા હતા આની અંદર કોઈ યાદગાર કિસ્સો હોય તમારી સાથે જોડાયેલો સૌથી પહેલાં તો એવું કહીશ કે આની જ્યારે વાઇબ્રન્ટ શરૂ થવાનું એની રિવ્યૂ મિટિંગ ચાલતી હોય ઇનિશિયલ મિટિંગ થાય અને એ વખતે જ માન્ય મુખ્યમંત્રીશ્રીનો વિચાર હતો કે ભાઈ જે રીતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ સાહેબ આપણને કહી રહ્યા છે કે વન ડિસ્ટ્રિક્સ વન પ્રોડક્ટને પ્રોત્સાહન આપવું અને એના ભાગરૂપે આપણે શું કરી શકીએ અને માન્ય મુખ્યમંત્રીનું સૂચન હતું કે ભાઈ શું દરેક ડિસ્ટ્રિક્ટ વાઇઝ આપણે રોડ શો કરી છે કે ગુજરાતની અંદર બસો ચોવીસ કરતાં પણ વધારે જીઆઈડીસી એસ્ટેટ આવેલા છે સો કરતાં પણ વધારે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીયલ મોટા પાર્કો આવેલા છે અને નાના નાના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તો અસંખ્ય સંખ્યામાં છે અને ગુજરાતી કેવું રાજકો રાજકોટ તો એન્જિનિયરિંગ માટે પ્રખ્યાત છે સાથે સાથે ઓટોમોબાઈલના સેગમેન્ટમાં પણ ત્યાં સ્પેરપાર્ટ બનાવી રહ્યું છે સુરતો ટેક્સટાઇલ અને ડાયમંડ માટે પ્રખ્યાત છે અમદાવાદ એન્જિનિયરિંગ અને ફાર્માસ્યુટિકલ્સ માટે પ્રખ્યાત છે અંકલેશ્વર તો ભાઈ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ માટે તો સેગમેન્ટ વાઇઝ જ્યારે ગુજરાતની અંદર અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ડિસ્ટ્રિક્ટ વાઇઝ પ્રોડક્ટો છે તો મને એવું લાગે છે કે ગુજરાતના ઇન્ડસ્ટ્રીઝને બળ આપવા માટે અને રાજ્ય સરકારને જે વધારે આનંદ થયો કે દરેક ડિસ્ટ્રિક્ટ લેવલે પહોંચ્યા બાદ જે ઉદ્યોગકારો સાથે ચર્ચાઓ થઈ એમની બેઝિક ઇન્ડસ્ટ્રીઝનલીની ચર્ચાઓ થઈ ત્યાં એ પોતાની ઇન્ડસ્ટ્રીઝમાં અને પોતાના હોમટાઉનમાં આ પ્રકારનો વાઇબ્રન્ટ રોડ શો હોય કારણ કે બધા જ લોકો રોડ વાઇબ્રન્ટમાં દિશામાં બધા પહોંચી ના વળે અથવા આવી પણ ના શકે આ દિવસે ડિસ્ટ ડિસ્ટ્રિક્સ વાઇઝ વાઇબ્રન્ટ થવાના કારણે લોકોમાં જાગૃતતા આવી અને નાના નાની સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ હોય એમએસએમયુ એ બધાને ખ્યાલ આવ્યો કે વાઇબ્રન્ટ રોડ શો શું છે એની ફિલ્મો બતાવી ઇન્ડસ્ટ્રીઝમાં કઈ રીતે થાય ગવર્મેન્ટની સ્કીમ્સ કેટલી છે ગવર્મેન્ટ કઈ રીતે તમને સપોર્ટ કરી રહી છે અને મને લાગે છે કે આવી ઘણી બધી બાબતોના કારણે આ વાઇબ્રન્ટ ગુજરાત એ સક્સેસ થયું છે હા જગદીશભાઈ આ વાઇબ્રન્ટમાં કયા ઉદ્યોગ પર ભાર મૂકવામાં આવશે બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત કરી આપે મને જોઈ રહ્યા છે કે જે દિવસે નરેન્દ્રભાઈ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા એમણે પહેલાં દિવસથી રિન્યુએબલ એનર્જી ઉપર વધારે ફોકસ કર્યું હતું અને આવનારા દિવસોમાં ઇન્કમિંગ ફ્યુચરમાં પણ રિન્યુએબલ એનર્જીમાં એક ગુજરાત મોખરે રહેશે ગુજરાતમાં જે રીતે ઇન્વેસ્ટમેન્ટો આવી રહ્યા છે જે રીતે સરકાર સપોર્ટિવ કરી રહી છે આખી રિન્યુએબલ એનર્જી પોલિસી આપણે ક્રિએટ કરી અને એના કારણે ગુજરાતમાં ઇન્વેસ્ટરો વધી રહ્યા છે સેમી કનેક્ટર પોલિસી બે હજાર બાવીસ ડિસેમ્બરમાં કેન્દ્ર સરકાર સેમી કડક્ટર પોલિસી બનાવે છે સાથે જ ગુજરાત થોડાક જ સમયની અંદર ગુજરાત પોતે એમિક સેમી પોલિસી એક્સેપ્ટ કરી એને અહીંયા ફોર્મેશન કરે છે એ દરમિયાન જ વિધિન અ થ્રી મંથ કોઈ કંપની સાથે એમઓયુ થાય અને એનું ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની થાય એટલે માત્ર સો દિવસની અંદર કોઈ કંપનીનું ખાતમુહૂર્ત થઈ જાય એમઓયુ કરવાની અંદર જ આ એક ઇતિહાસ છે રિન્યુએબલ એનર્જી હોય સેમિકન્ડક્ટર હોય કે પછી ઈવી માટેનું ફ્યુચર હોય સ્ટાર્ટઅપ માટેનું ફ્યુચર હોય આવનારા દિવસોમાં આ નવા સેગમેન્ટો તરફ ગુજરાત સરકાર પોતે ફોકસ કરી રહી છે જગદીશભાઈ બે સવાલ છે વાયબ્રન્ટથી સામાન્ય જનતા અને ઉદ્યોગપતિને શું ફાયદો થશે બંને બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે સામાન્ય જનતા એટલે રોજગારી વધી છે એ આપણને બધાને સ્પષ્ટ દેખાય છે પછી નોકરી કરતો વ્યક્તિ હોય સર્વિસ બેઝ ઇન્ડસ્ટ્રીઝ હોય આઈટી ઇન્ડસ્ટ્રીઝ હોય એન્જિનિયરિંગ યુનિટ હોય તો નાનો જે વર્ગ છે એને ક્યાંક ને ક્યાંક એનકેન પ્રકારે વાઇબ્રન્ટના કારણે પોતાની રોજગારીમાં બળ મળ્યું છે અને જે મોટી એટલે એમએસએમઈ સેક્ટરને પણ આ મોટી ઇન્ડસ્ટ્રીઝના કારણે બળ મળ્યું અને જેટલા પણ મોટા ઉદ્યોગકારો અહીંયા ગુજરાત એક પહેલું સ્ટેટ એવું છે કદાચ બીજા બધા સ્ટેટમાં પણ હવે પોલિસી ડ્રીવન સ્ટેટ કહેવાતા થશે પણ મને તો એમ છે કે મને ખ્યાલ છે કે ભાઈ ગુજરાત એક પોલિસી ડ્રીવન સ્ટેટ છે ઓગણીસ કરતાં પણ વધારે અલગ અલગ સેગમેન્ટમાં અલગ અલગ પોલિસી બનાવનારું ગુજરાત પહેલું સ્ટેટ હતું અને આ પોલિસી મેકિંગ સ્ટેટના કારણે ગુજરાતમાં ઉદ્યોગો વધ્યા છે અને સાનુકૂળતા પણ વધી છે સિંગલ વિન્ડો સિસ્ટમ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ આ જે શબ્દો છે સાચા અર્થમાં ગુજરાત સરકારે પુરવાર કરે છે કોઈપણ ઉદ્યોગપતિ ગુજરાતની અંદર આવી ઉદ્યોગ કરવા માટે અને એની પોતાની એપ્લિકેશન આપે તો એને ક્યાંય ક્લિયરન્સ માટે જવું ના પડે અને સિંગલ વિન્ડોથી એની એપ્લિકેશન ક્લિયર થાય અને પોતાના લેન્ડ માંડીને દરેક પ્રકારના લાઇસન્સ આ બધી જ ફેસિલિટી મળી રહે એ પ્રકારની સરકારે આ યોજના કર્યું છે એટલે મને લાગે છે કે ઇન્ડસ્ટ્રીઝને પણ ખૂબ સાનુકૂળતા એ ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપવાની છે અને ખૂબ ઇઝીલી આનંદની વાત છે કે વાય પીપલ સ્ટે ઇન ગુજરાત બિકોઝ ગુજરાત ઇઝ અ સેફેસ્ટ સ્ટેટ ઇન ધ કન્ટ્રી ગુજરાત આવે નંબર ઓફ કોલેજીસ મેડિકલ કોલેજ અને આના કારણે શું થાય કે લોકોના પરિવારના દીકરા દીકરીને ભણવા માટે પણ એક સાનુકૂળતા છે ગુજરાત એક મેડિકલ ટુરિઝમ માટે પણ છે એટલે ખૂબ સારી હોસ્પિટલો છે લોકોને મેડિકલ ટુરિઝમ પણ મળી રહે છે ટુરિઝમના મામલા પણ ગુજરાત મોખરે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કદાચ હાઈએસ્ટ આખા વિશ્વમાં સૌથી વધારે શોર્ટ સમયની અંદર ફૂટફોલ થયો હોય તો એ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે બે હજાર સાતમાં જ્યારે રણોત્સવ શરૂ થયો ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી એ વખતના મુખ્યમંત્રી મને નરેન્દ્રભાઈ સાહેબે કીધું હતું કે આ રણોત્સવમાં દેશ વિદેશના લોકો આવશે અને એક વખત વિદેશના નકશા ઉપર આ કચ્છનું ધોરડોનું આપણને દેખાશે લોકો ધોરડો શોધતા શોધતા આવશે અને આપણે સાબિત થઈશું એ પણ આપણા ટુરિઝમમાં એનું સ્થાન આપણે પ્રાપ્ત કર્યું છે અને સાથે સાથે આજે દેશ વિદેશના લોકો અને હમણાં જ આપે જોયું કે ભાઈ આ તહેવારોમાં ખૂબ મોટો ઘસારો સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે કચ્છ ખાતે હોય એ આપ જોવા મળી રહ્યા છો આજ છે ગુજરાત એટલે ગુજરાતની અંદર ગ્રોથ થયો છે તો દરેક સેગમેન્ટમાં ગ્રોથ થયો છે પછી એ અંબાજી માતાનું મંદિર હોય કે સોમનાથ ટેમ્પલ હોય કે દ્વારકા હોય દરેક ધાર્મિકથી લઈ અને ઇન્ડસ્ટ્રીઝ લેવલે દરેક લેવલ સરકારે ગ્રોથ કર્યો છે જગદીશભાઈ નવ વાયબ્રન્ટ ગુજરાત યોજાયા પણ રોજગારીનો પ્રશ્ન આજે પણ ઊભો જ છે એની પાછળનું કારણ શું તો હું ચોક્કસ તમને કહીશ કે તમારે ક્યાંક ડેટા વેરીફાય કરવા જોઈએ ગુજરાત સરકાર દ્વારા વર્ષમાં એક વખત શ્રમ રોજગાર વિભાગ દ્વારા પણ જેટલા પણ લોકો નોકરી કરવા માટે ઈચ્છતા એવા લોકોનું શ્રમરોજગાર વિભાગ શ્રમ પોર્ટલ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવે છે અને શ્રમ રોજગાર વિભાગના રજીસ્ટ્રેશન બાદ આખા રાજ્યમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કોઈ એન્જિનિયર થયો છે કોઈ બીકોમ થયો છે કોઈ બીએ થયા છે અને દરેક કંપનીઓને વર્ષમાં એક વખત ઇન્વાઇટ કરવામાં આવે છે આ લોકોને કઈ કંપનીઓમાં કેટલી કેટલી જોબની રિક્વાયરમેન્ટ છે એ રિક્વામેન્ટ મંગાવી અને શ્રમ રોજગાર વિભાગના પોર્ટલ દ્વારા એમને જોબ જોબાય કરી અને આખો ફેર કરવામાં આવે છે મને યાદ છે ત્યાં સુધી ગઈ વખતે પણ લગભગ એક લાખ કરતાં વધારે લોકોને જોબ આપવામાં આવી હતી દર વર્ષે આ પ્રકારે અલગ અલગ પ્રકારે સરકાર નોકરીના મેળાઓ કરીને પણ નોકરી આપતી હોય છે અને કદાચ તમે પોતે પણ જે વિસ્તારમાં ત્યાં તમે ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટમાં જોશો તમને તમને ખ્યાલ આવશે કે બાર બોર્ડ મારેલા હોય છે કે ભાઈ ટર્નર જોઈએ છે વેલ્ડર જોઈએ છે સ્કિલ્ડ કારીગર જોઈએ છે સીએનસી મશીન ઓપરેટર જોઈએ છે સીએ જોઈએ છે છાપાઓમાં શનિ રવિમાં ખૂબ મોટી જાહેરાતો આવતી હોય છે એનો મતલબ એ થયો કે ગુજરાતની અંદર નોકરી માટે પણ લોકો આવતા હોય છે અને શોર્ટેજ છે લોકો અધરવાઇઝ અધર સ્ટેટમાંથી લોકો શાના માટે ગુજરાતમાં આવે આપણે જોયું એમ કે કોરોના દરમિયાન લાખો લોકો ગુજરાતની બહાર પોતાના વતન ગયા હતા એટલે મને ક્યાંય નથી લાગતું કે નોકરીની કાંઈ સમસ્યા હોય ગામડાઓ પણ સમૃદ્ધ થયા છે જગદીશભાઈ ગુજરાતમાં ઉદ્યોગો આવી રહ્યા છે સાથે પ્રદૂષણ પણ લાવી રહ્યા છે પ્રદૂષણ નાથવા માટે કોઈ આપનો પ્રયાસ રહેશે હું આપના માધ્યમથી એક વાત ચોક્કસ કહીશ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને ચોક્કસ એપ્રિશિએટ કરીશ આ વાતને કે બે હજારને નવમાં આખા વિશ્વ માત્ર ચાર ત્રણ કન્ટ્રીમાં ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ હતા અને ગુજરાત ભારતનું એક એવું સ્ટેટ હતું કે આખા વિશ્વમાં ચોથું સ્ટેટ કે જ્યાં ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ અલગથી અલાયદો ચાલુ કરવામાં આવે ને એ વખતે માન્ય મોદી સાહેબે પોતે મુખ્યમંત્રી ત્યારે બુક પણ લખી હતી અને વર્લ્ડ લેવલની કોન્ફરન્સમાં પણ મોદી સાહેબનો આ અહેમ મુદ્દો રહ્યો છે ક્લાઇમેટ ચેન્જનો એટલે જે પણ ઇન્ડસ્ટ્રીઝો પોલ્યુશન કરતી હોય એના માટે ગુજરાત સરકાર તત્પર હોય છે કે પોલ્યુશન્સ ના થાય એના પ્રિકોશન્સ લેવામાં આવે છે અને જે જગ્યાએ ઇન્ડસ્ટ્રીઝો આવતી હોય ત્યાં નાના મોટા કદાચ ટેકનિકલ ઇસ્યુ આવતા તો ગુજરાત સરકાર એના માટે સંપૂર્ણપણે સતર્ક છે કોઈને પણ ચલાવી લેવા માગતી નથી અને ગુજરાત સરકાર આ દિશામાં સતત કામ કરી રહી છે જગદીશભાઈ શિક્ષણ ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે એમએસએમઇ ક્ષેત્રે કયા પ્રકારના મૂડીરોકાણ કરવામાં આવશે દરેક સેગમેન્ટના અલગ અલગ ઇન્વેસ્ટરો આવતા હોય છે ગુજરાતની અંદર હાઈએસ્ટ યુનિવર્સિટી હોય મેડિકલ કોલેજ હોય પ્રાઇવેટ સ્કૂલ્સ હોય આ દરેક પ્રકારે અલગ અલગ એજ્યુકેશન વાઇઝ પણ ગુજરાત આજે નંબર વન થયું છે જે લોકો ગુજરાતની પહેલાં બીજા રાજ્યોમાં અથવા વિદેશમાં અભ્યાસ થતા હતા આ અત્યારે પરિસ્થિતિ બદલાણી છે ગુજરાતની અંદર બહારના સ્ટેટના વિદ્યાર્થીઓ અને વિદેશના વિદ્યાર્થીઓ પણ ભણવા માટે આવી રહ્યા છે અને ગુજરાતમાં પણ ખૂબ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજ્યુકેશન લેવલ થયું છે પછી પ્રવાસન હોય કે ટુરિઝમ હોય કે ઇન્ડસ્ટ્રીની દ્રષ્ટિએ દરેક સેગમેન્ટમાં અલગ 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 ઇન્વેસ્ટમેન્ટો આવતા હોય છે જગદીશભાઈ મારા છેલ્લા બે સવાલ છે વાયબ્રન્ટ ગુજરાત જગદીશભાઈનું મન શું કહી રહ્યું છે વાઇબ્રન્ટ ગુજરાત મારું મન કે એના કરતાં ગુજરાતની સાડા છ કરોડ જનતા એવું કહી રહી છે કે લીડર હોય તો દેશના એસવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા હમણાં જ હૈદરાબાદમાં જવાનું થયું ત્યારે હૈદરાબાદના ઉદ્યોગપતિએ બપોરે જમતા જમતા ટેબલ પર વાત કરી ત્યારે એમ કીધું કે અમારા સ્ટેટ ગુજરાત જસા કબ બને એટલે જ્યારે બીજા બધા મંત્રીઓ અલગ અલગ સ્ટેટમાં વાયબ્રન્ટ ગયા ત્યારે એ લોકો પણ ગુજરાતની બ્લૂ પ્રિન્ટ ખૂબ મોટી છાપ ગુજરાતની બીજા રાજ્યોમાં પણ છે એટલે એઝ અ ગુજરાતી તરીકે ગુજરાતની સાડા છ કરોડ જનતા તો ઓબ્વિયસલી ગુજરાતના વખાણ કરે જ પણ જ્યારે બીજા રાજ્યોવાળા પણ ગુજરાતમાં રહેવા આવવા માટે ધંધો કરવા માટે આવકારી રહ્યા છે એટલે મારે કદાચ આમાં બહુ વધારે ફોકસ પાડવાની જરૂર નથી લાગતી જગદીશભાઈ અયોધ્યામાં રામ આવી રહ્યા છે જગદીશભાઈનું મન શું કહે છે જગદીશભાઈનું મન નહીં પણ સમગ્ર વિશ્વમાં આખી આ સદીમાં ઇતિહાસ બનવા જઈ રહ્યો છે દરેક ધર્મના લોકો એ ભગવાન રામ કદાચ જેને ખબર નથી અયોધ્યા જેને ખબર નથી બીજા રિજવાળાને એમણે પણ અયોધ્યાની અંદર ભગવાન રામ નું જે મંદિર બનવા જઈ રહ્યું છે ચૂકમાં જે મંદિર બની રહ્યું બાવીસ તારીખ બાવીસ જાન્યુઆરીએ જેનું લોકાર્પણ થવાનું છે દેશના વડાપ્રધાન મોદીજીના હસ્તે ત્યારે આખું વિશ્વ જોશે મારું મન શું કહે છે પણ એના કરતાં વિશેષ સદીઓથી જે લોકો હિન્દુ આસ્થાનું જે આપણું ધર્મનું સ્થાન હોય પવિત્ર પવિત્ર સ્થાન એ જ્યારે બનતું હોય જેનું આખું નવું બનતું હોય ત્યારે સ્વાભાવિક છે કે આપણા બધાના દિલની અંદર દિવાળી જેવો માહોલ એ અત્યારથી જોવા મળી રહ્યો છે જગદીશભાઈ છેલ્લે જતાં જતાં એક સવાલ કરી દો કે જગદીશભાઈ હંમેશા ફૂડની ચર્ચા કરતા હોય છે એ કોઈ પણ પ્રસંગ હોય હંમેશા એની ચિંતા કરી છે કે પ્લેટમાં ફૂડ વેસ્ટ ના થવું જોઈએ જગદીશભાઈ ગુજરાતની જનતાને ફરી એકવાર આપ શું કહેવા માગશો બહુ ઇન્ટરેસ્ટિંગ અને ગમતું સવાલ કર્યો છે આપે આજના બાળકને એ ખબર નથી કે એક રોટલી બનતા કેટલો સમય લાગે કદાચ કોઈને સહજતાથી પૂછીએ તો એમ કે ભાઈ એક રોટલી બનતા બે મિનિટ લાગે પણ હું એવું કહું કે એક રોટલી બનતા ચાર મહિના લાગે છે એ આજના યુવાને ખબર નથી એમ અને એને એવું છે કે ભાઈ રોટલીનો લોટ તો એ ઘરના ડબ્બામાં પડ્યો હોય પણ ઘરના ડબ્બામાં આવતા આવતા ચાર મહિનાની જર્ની લાગે છે અને ખેડૂતની પરસેવાની મહેનત રાત દિવસ મજૂરી તડકો છાંયડાવે ખેતરમાં કામ કર્યું હોય એટલું નેચરલ રિસોર્સ પાણીનો ઉપયોગ કર્યો હોય લાઇટનો ઉપયોગ કર્યો હોય એની મહેનત લાગી હોય અને ત્યારે જઈ અને પોતાની થાળીનું ભાણું આવે છે અને આજનો યુવા વર્ગ અથવા આપણા લગ્નના મોટા બધા પ્રસંગોની અંદર આપણે બધા જ લોકો જ્યારે અન્નનો બગાડ કરતા હોઈએ છીએ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પણ એમની મન કી બાતના માધ્યમથી પણ કીધું હતું કે ભાઈ આવો અન્નનો આદર કરીએ તો આપણને બધાને ખબર હોવી જોઈએ કે આપણી માતા કે આપણા પરિવારના લોકો કે કેટલી મહેનત કરી અને રોટલા ટૂંકમાં જમવા માટે આપણે હાર્ડવર્ક કરતા હોઈએ છીએ અને એને આપણે ક્ષણવારની અંદર બગાડી દઈએ છીએ તો આપના માધ્યમથી એવું ચોક્કસ કહીશ કે આવો આપણે સૌ આપણને જે અન્ન મળ્યું છે એનો આદર કરીએ એટલે ફૂડ અને શક્ય હોય તો ક્લીન બાય ડીશ સાથે સેલ્ફી આપણે અપલોડ કરીએ જગદીશભાઈ જોડાયા તે બદલ આપનો આભાર થેન્ક યુ થેન્ક યુ આ હતા ગુજરાત સરકારના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા જેમને દિલ ખોલીને વાત કરી ફરી મળીશ એક નવા વિષય સાથે નવા વ્યક્તિ સાથે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ નમસ્કાર